કેમ છો વિદ્યાર્થી મિત્રો, હું નિલેશ ચૌહાણ ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 12 ની અંદર યુનિટ નંબર 3 પ્રામાણ્ય વિતરણનો અભ્યાસ કરશું. પ્રામાણ્ય વિતરણ રિયલમાં શું છે, તો પેલો એનો આપણે અર્થ સમજીએ. તો અહીંયા આપણી પાસે જોઈ શકીએ છીએ કે જે યાદચ્છિક ચલ x વાસ્તવિક સંખ્યાઓના ગણ r માં અથવા તેના કોઈ પણ અંતરાલમાં કોઈ પણ કિંમત ધારણ કરી શકે તેમ હોય તો તેવા ચલને સતત યાદચ્છિક ચલ કહે છે. આ વ્યાખ્યા ખૂબ જ કામની છે, એટલે આપણે એને સમજીશું કે કોઈ પણ તમારા એક્સની વાસ્તવિક સંખ્યા આરમાં બે અંતરાલ ધારી શકે છે. અંતરાલ એટલે અહીંયાથી અહીં સુધીની સંખ્યા, 5 અને 7ની વચ્ચેની સંખ્યા. પછી એના પછીનો પણ તમને પોઈન્ટ ખૂબ જ કામનો છે. યાદચ્છિક ચલ એક્સ એ નિશ્ચિત અંતરાલ એ થી બી વચ્ચેની કોઈ પણ કિંમત ધારણ કરી શકે તેમ હોય તેને સંકેતમાં એ ગ્રેટર ધેન એક્સ લેસ ધેન બી વડે દર્શાવાય છે. પછી યાદચ્છિક ચલ એટલે પ્રામાણ્ય વિતરણની બે શરતોનું આપણે સમાધાન કરીશું. આ બે શરતો ખૂબ જ કામની છે, જે અહીંયા તમને ટીક માર્ક કરેલો છે. એ બે શરતો યાદ રાખશો. તો પહેલી શું છે કે યાદચ્છિક ચલની કિંમત નિશ્ચિત અંતરાલ હોય તેની સંભાવના અણુણ હોય, એટલે કે ચેન્જ ન કરી શકાય. ચેન્જ ન કરી શકાય એનું મિનિંગ શું, કે દૂધમાંથી શું બનાવી શકાય, દહીં બનાવી શકાય છે, પણ દહીંમાંથી દૂધ બનાવી શકાતું નથી, એટલે કિંમતને ચેન્જ કરી શકાતી નથી. બીજી વસ્તુ એ છે કે યાદચ્છિક ચલની કિંમત અંતરાલની વચ્ચે કોઈ પણ કિંમત ધારણ કરે તેની સંભાવના કેટલી હોય, એક જે આપણે શીખી ગયા છે. પછી આપણી પાસે શું કામની વસ્તુ છે, એ વસ્તુ જોઈએ. તો આ ચેપ્ટરના યુનિટની અંદર જે સૂત્રો છે એમાં શું જોશે, યાદચ્છિક ચલ એક્સ એ મ્યુ, આ જે સંકેત છે એ શું છે, મ્યુ. મ્યુ એટલે શું કહેશું, મધ્ય કહેશું. તેમજ આ શું છે, સિગ્મા છે. આ જે ચિહ્ન છે ને એ સિગ્મા છે, પ્રમાણિત વિચલન વાળો ચલ હોય છે. ઓકે, પ્રમાણિત વિચલન વાળો ચલ હોય છે. તેનું સંભાવના ઘટત્વ, એટલે કે આ તમને સૂત્ર કામમાં આવશે એમસીક્યુ સ્વરૂપે. તો એફ ઓફ એક્સ એકના છેદમાં સિગ્મા અંડર રૂટ 2π, તો આ શું છે, સિગ્મા છે, પ્રમાણ્ય વિચલન છે. ઈ એટલે શું થશે, એરર થશે, જે આપણે અચળાંકો આપેલા છે થોડી વાર પછી સમજાવું. ઈ એરર છે, માઇનસ એકના છેદમાં 2 એક્સ માઇનસ મ્યુના છેદમાં સિગ્મા આખા કૌંસનો સ્ક્વેર. હવે આપણી પાસે શું કીધું હતું કે અહીંયા તમારી પાસે જે સૂત્ર બનાવેલું છે એનો થોડો ઘણો ઉપયોગ અંશમાં થશે, બાકી આપણે મોસ્ટ ઓફલી ઉપયોગ કોનો થશે, અહીંયા તમે કૌંસમાં જોઈ શકો છો, એક્સ માઇનસ મ્યુના છેદમાં સિગ્મા આખા કૌંસનો સ્ક્વેર. હવે આપણને કીધું હતું અહીંયા જે કિંમતો કેવી હશે, અંતરાલમાં હશે. અંતરાલમાં એટલે તમારી પાસે ટેક્સ્ટ બુકમાં તમે સંકેત જોઈ શકો છો, સંકેત તમને આ પ્રમાણે આપેલો છે, માઇનસ, ઓકે, 8 જેવો જોવાય છે આટો, તો એને કહેવાય ઇન્ફિનિટી, એટલે અનંત, માઇનસ ઇન્ફિનિટી ગ્રેટર ધેન એક્સ લેસ ધેન ઇન્ફિનિટી, એટલે કે બંને સાઈડમાં અનંત સંખ્યા હોય, જેમ કે માઇનસ અને પ્લસ વાળી બંને સાઈડમાં કેવી સંખ્યા હોય, અનંત, જેમ કે 0, પછી માઇનસ 1, માઇનસ 2, માઇનસ 3, ડેશ ડેશ, એવી રીતના 0, પ્લસ 1, પ્લસ 2, પ્લસ 2, ડેશ ડેશ અનંત સુધી. હવે તમારા માટે સૌથી મહત્વના બે પોઈન્ટ છે. પાઈની કિંમત તમે જાણો છો કે પાઈની કિંમત શું થશે, કે 3.1416, હજુ એમ 22/7 કરે, કન્ટિન્યુઅસ હજુ ચાલુ રહે. પછી અહીંયા તમે જોઈ શકો છો કે ઈ આપેલો હતો, ઈને શું કહેવાશે, એરર કહેવાશે, જે અંચળાકો છે. તો એ એરરની કિંમત કેમ પણ કેટલી આવશે, 2.71. ઘણી વખત તમને પૂછાય કે અંચળાંકો ક્યાં ક્યાં છે, તો અંચળાંક ક્યાં ક્યાં આવશે, પાય અને ઈ. પાયની કિંમત 3.14 અને ઈની કિંમત 2.71. હવે જે સૂત્રમાં એક્સ હતું ને એને શું કહેવાય, પ્રામાણ્ય ચલનું મૂલ્ય કહેવાય. શું કહેવાય, પ્રામાણ્ય ચલનું મૂલ્ય. પછી મ્યુ આપેલું હતું આપણી પાસે, મ્યુ, તો પ્રામાણ્ય વિતરણનો મધ્ય કહેવાશે. પછી આ સિગ્મા આપેલું છે, તો પ્રામાણ્ય વિચલન કહેવાશે. પાય અને ઈ તો મેં તમને સમજાવ્યા છે. હવે આપણી પાસે આગળ જો એક કામની વસ્તુ હોય, તો યાદચ્છિક ચલ એક્સને પ્રામાણ્ય ચલ અને એફ ઓફ એક્સને પ્રામાણ્ય ચલનું સંભાવના ઘટત્વ વિધેય કહેવામાં આવે છે. આપણને એમ પણ પૂછાય કે પ્રામાણ્ય ચલનું સંભાવના વિધેય ઘટત્વ સમજાવો, તો શું સમજાવવાનું થાય, આ સૂત્ર તમારે મૂકવું પડે. કોના માટે, પ્રામાણ્ય ચલનું સંભાવના ઘટત્વ. પછી આપણી પાસે આગળ જોઈએ, આ સૌથી કામનું છે, પ્રામાણ્ય વિતરણ કોને કહેવાય. આ યુનિટમાંથી એમસીક્યુ, પછી 1 માર્કના 2 માર્કના પ્રશ્નો મોસ્ટ ઓફલી તમને હોય છે, 4 માર્કમાં દાખલો હોય, 3 માર્કમાં આવતું નથી, પણ આ યુનિટમાંથી એમસીક્યુની સંખ્યા સૌથી વધારે છે, કારણ કે આ જે ચેપ્ટર છે તમારા થિયરી બેઝનું છે મોસ્ટ ઓફલી. ઓકે, તો
પ્રામાણ્ય વિતરણ કોને કહેશું? તો પ્રામાણ્ય, આ પ્રામાણ્ય ચલ એક્સ ના વિતરણને પ્રામાણ્ય વિતરણ કહે છે. આ પ્રામાણ્ય વિતરણની વ્યાખ્યા પાકી કરી લેજો, તેને સંકેતમાં એન મ્યુ સિગ્માનો સ્ક્વેર કહે છે. હવે આપણી પાસે આ જે ચેપ્ટરમાં આવું વક્ર આપેલો છે, જેને કહેવાય પ્રામાણ્ય વક્ર કહેવામાં આવે છે, અને આખે આખા દાખલા જે તમે અહીંયા સૂત્ર જોવો છો એ સૂત્ર આધારિત હશે. તો અહીંયા જુઓ, પ્રામાણ્ય ચલ એક્સની જુદી જુદી કિંમતોને અનુરૂપ સંભાવના ઘટત્વ વિધેય એફ ઓફ એક્સની કિંમત શોધી જે વક્ર દોરવામાં આવે, એટલે કિંમત મેળવ્યા પછી જે વક્ર દોરવામાં આવે એને શું કહેવામાં આવે છે? પ્રામાણ્ય વક્ર કહે છે. એટલે આ પણ તમને પૂછાય કે પ્રામાણ્ય વક્ર એટલે શું? તો પ્રામાણ્ય વક્ર કોને કહેવાય? કે પ્રામાણ્ય ચલ એક્સની જુદી જુદી કિંમતોને અનુરૂપ સંભાવના ઘટત્વ વિધેય એફ ઓફ એક્સની કિંમતો શોધી જે વક્ર દોરવામાં આવે તેને શું કહેવામાં આવે છે? પ્રામાણ્ય વક્ર. દાખલા માટે કયું સૂત્ર જોશે? દાખલા માટે તમારે આ સૂત્ર જોશે. ઓકે, આ વક્રનો ભાગ આપણે આગળના પેજ પર જોશું. આપણી પાસે તો પ્રામાણિત પ્રામાણ્ય ચલ છેડ એટલે કે ક્ષેત્રફળ એક્સ માઇનસ મ્યુ ના છેદમાં સિગ્મા એક્સ શું આવશે? પ્રામાણ્ય ચલ આવશે. મ્યુ શું આવશે? પ્રામાણ્ય તરફનો મધ્યક, અને સિગ્મા પ્રામાણ્ય વિતરણનું પ્રામાણિત વિચલન થશે. ઓકે, આ એક મહત્વનો પોઈન્ટ હતો. પછી આગળ આપણી પાસે જોઈએ. ઓકે, તો આગળના ભાગમાં આપણી પાસે કેટલી કેટલી વસ્તુ મહત્વની છે? તો પ્રમાણિત પ્રામાણ્ય ચલ અને પ્રમાણિત પ્રામાણ્ય વિતરણ, આ બે ટોપિક આપણે શીખવાના છે. તો એ બે ટોપિક ઉપર ધ્યાન આપીએ. જો પ્રામાણ્ય યાદાચિક ચલ એક્સનો મધ્યક મ્યુ અને પ્રામાણિત વિતરણ સિગ્મા, આ બે વસ્તુ ધ્યાન આપજો. મધ્યક શું હશે? મ્યુ હશે. અને પ્રામાણિત વિતલનનો ચલ શું હશે? પ્રામાણિત વિતલન શું હશે? સિગ્મા હોય. તો જે આગળના ભાગમાં આપણે સૂત્ર જેતા તમને શીખવાડ્યું, યાદાચિક ચલ છેડ બરાબર એટલે ક્ષેત્રફળ એક્સ માઇનસ મ્યુના છેદમાં સિગ્માને કહે છે, જે પ્રામાણિત પ્રામાણિત ચલ કહેવામાં આવે છે. તમને એમ પૂછે કે પ્રામાણિત પ્રામાણ્ય ચલ કોને કહેવામાં આવે, તો તમે આટલું સૂત્ર પણ તમે મૂકી શકો છો. અને તેનું સંભાવના ઘટત્વ વિધેય નીચે દર્શાવેલું છે, જે છે ને તમને એક માર્કમાં પૂછે કે સંભાવના ઘટત્વ વિધેય લખો. તો આપણે જે સૂત્ર લખ્યું હતું ને કે સિગ્મા, હવે જે આપણે સૂત્ર લખ્યું હતું કે એફ ઓફ એક્સ લખ્યું હતું, તો ક્ષેત્રફળ આટલું શું આવશે? એફ ઓફ ઝેડ બરાબર એકના છેદમાં રૂટમાં અંડર રૂટ ટુ પાઈ એરર ઈ માઇનસ એકના છેદમાં બે ઝેડનો સ્ક્વેર માઇનસ ઇન્ફિનિટી ગેટર ધેન ઝેડ લેસ ધેન ઇન્ફિનિટી, એટલે કે અંતરાલની અંદર. હવે જે સાવતી કામનું પોઈન્ટ અહીંયા ટીક કરી દેજો, યાદાચિક પ્રામાણિત પ્રામાણ્ય ચલ ઝેડનું સંભાવના ઘટત્વ વિતરણ એ મધ્યકનો શું આવશે? શૂન્ય. તમને એમ પૂછાય, આ રીતના તમને પ્રશ્ન પૂછેલો, પ્રામાણિત પ્રામાણ્ય ચલ ઝેડનું સંભાવના ઘટત્વ વિધેય એ મધ્યક કેટલું છે? ઝીરો થશે. અને પ્રામાણિત વિચલન કેટલું થશે? એકવાળું પ્રામાણ્ય વિતરણ હોય, મોસ્ટ આઈએમપી છે. પછી પ્રકરણના અભ્યાસ દરમિયાન હવેથી આપણે યાદાચિક પ્રામાણ્ય ચલ એક્સને ફક્ત પ્રામાણ્ય ચલ એક્સ તેમજ યાદાચિક પ્રામાણિત પ્રામાણ્ય ચલ ઝેડને બદલે પ્રામાણિત પ્રામાણ્ય ચલ ઝેડ કહીશું. હવે તમારી પાસે આવી આકૃતિ, દાખલા તમને કરો ને, દાખલા પછી તમારે આવી આકૃતિ દોરવાની થશે. એ આકૃતિ શું છે એ સમજો. પ્રામાણિત પ્રામાણ્ય ચલ ઝેડની જુદી જુદી કિંમતોને અનુરૂપ પ્રામાણિત પ્રામાણ્ય ઘટત્વ વિધેય, એટલે કે જે દાખલો ગણીએ એનું પ્રામાણ્ય ઘટત્વ વિધેય એફ ઓફ ઝેડની કિંમતોનો આલેખ દોરવામાં આવે છે. એટલે છેલ્લે આપણે શેનામાં આપવું પડે? આન્સર આલેખમાં આપવો પડશે. તો આલેખ જે તમને આપેલો છે એ શું થશે કે નીચે દર્શાવ્યા પ્રમાણેનો સંપૂર્ણ ઘંટાકાર વક્ર હોય છે જ્યાં ભેગો થતો નથી. ઓકે, તો આ રીતના આપણે શું દોરશું? રેખા દોરશું. સેન્ટરમાં ઝેડ જે ઝીરો છે, હવે આ બાજુ માઇનસવાળી સંખ્યા છે, આ બાજુ પ્લસવાળી સંખ્યા છે, બંનેનું જે અંતર જે છે ને સમાન છે. આનું 0.5 હશે, આનું પણ 0.5 આવે, જે આગળ જતા આપણે જોશું. ઓકે, તો જો આ વક્રને પ્રમાણિત પ્રામાણ્ય વક્ર કહે છે. ઓકે, અને તે ઝેડ ઇક્વલ ટુ ઝીરો બંને બાજુ સમીપ હોય છે, એટલે બંને બાજુની સંખ્યા કેવી હોય? સરખી હોય છે. હવે આગળનો પોઈન્ટ, પ્રમાણિત પ્રામાણ્ય વક્રના કોષ્ટક પરથી સંભાવના ક્ષેત્રફળ શોધવા માટેની પદ્ધતિ, કે આપણા જે દાખલા જે શોધવાના છે ને એ કોના આધારિત છે? ક્ષેત્રફળના આધારે છે. તો જો તમને આકૃતિ સમજવાની છે, સેન્ટરમાં એક્સ બરાબર મ્યુ, મ્યુ એટલે શું થશે? આપણી પાસે મધ્ય સેન્ટરમાંનો ભાગ સરખો હશે, એટલે અહીંયા ઝીરો મૂકશું. ઝીરોથી તમે પ્લસની બાજુ જશો તો પણ માપનું અંતર કેટલું હશે? 0.5. આ બાજુ જશો ડાબી બાજુ તો 0.5, પણ નીચેની જે રેખા જે છે ને એને તમારે ટચ કરવાની છે નહીં.
આટલી વસ્તુને ધ્યાન રાખશું, તેથી આપણે આ વક્ર અને એક્સ અક્ષ વચ્ચેના યાદાચ્છિક પ્રદેશનું કુલ ક્ષેત્રફળ એક થાય. આખાનું જે ક્ષેત્રફળ કેટલું થશે? એક થશે. પ્રામાણ્ય વક્ર એ પ્રામાણ્ય ચલ એક્સના મધ્યક મ્યુની બંને બાજુ સમીપ એટલે બંને બાજુ સરખું એટલે એક્સ ઇક્વલ ટુ મ્યુ માટે શિરોલંબ રેખા પ્રામાણ્ય વક્રના ક્ષેત્રફળના બંને ભાગ કેવા હશે? સમાન આપેલા હશે. એટલે એક્સ બરાબર મ્યુ એટલે કે મધ્યકની જમણી બાજુનું ક્ષેત્રફળ કેટલું હશે? 0.5, જેને સંકેતમાં પી ઓફ એક્સ લેસ ધેન ઇક્વલ ટુ મ્યુ એટલે કે 0.5 એટલે કે 0.5 જેટલું હશે. જ્યારે એક્સ ઇક્વલ ટુ મ્યુની ડાબી બાજુનું ક્ષેત્રફળ પણ કેટલું હશે? 0.5, જેને સંકેતમાં પી ઓફ એક્સ ગ્રેટર ધેન ઇક્વલ મ્યુ 0.5 દ્વારા દર્શાવી શકાય છે. પછી આપણને આ બધું છે આપેલું છે, એ આ બે સૂત્રો છે. આ બે તમને સૂત્રો જે તમે જોઈ શકો છો એ તમને હું દાખલા પહેલાં તમને સૂત્ર સમજાવીશ. હવે આના ચેપ્ટરમાં બીજી વસ્તુ શું છે? આપણને 1-5 જે એક્ઝામ્પલ જે છે 1-5 એક્ઝામ્પલ આપણે શીખવાના રહેશે આપણા કોર્સની અંદર જે છે 1-5 સુધીના એક્ઝામ્પલ છે. પછી આપણી પાસે પેજ નંબર 109 ઉપર આપણને કીધું છે પ્રામાણ્ય વિતરણના ગુણધર્મ. આ તમારા ક્વેશ્ચન અને એમસીક્યુ માટે મોસ્ટ એટલે પહેલાં પ્રામાણ્ય વિતરણના ગુણધર્મો શીખવામાં આવે. જો તમે પ્રામાણ્ય વિતરણના ગુણધર્મો શીખી જાઓ તો દાખલા તમારે શીખવા ઇઝી થાય. અને એના પછી આવે આપણી પાસે પ્રમાણિત પ્રામાણ્ય વિતરણના ગુણધર્મો. એટલે બે પ્રકારના તમારા ગુણધર્મો શીખવાના થાય. એટલે આ વખતે સિલેબસમાં અહીં સુધી છે, બાકીની બધી વસ્તુ તમારે નીકળી ગઈ છે. એટલે આપણે દાખલા ગણતા પહેલાં આપણી પાસે જે ગુણધર્મો જે છે પેજ નંબર 109 પરના એ સમજી લે એટલે તમારે માટે સૌથી ઇઝી રહેશે, અને ખાસ કરીને એમસીક્યુ માટે. તો આપણી પાસે નેક્સ્ટ લેક્ચરમાં આપણી પાસે શું કરશું? દાખલા કરશું. અત્યારે થિયરી બેઝનો પોઈન્ટ કરી લઈએ. પ્રામાણ્ય વિતરણના ગુણધર્મો. તો પ્રામાણ્ય વિતરણના ગુણધર્મો જો પહેલો ગુણધર્મ, આ વિતરણ સતત યાદાચ્છિક ચલનું સંભાવના વિતરણ છે. એટલે કે અહીંયા ખાલી શીખવાનું એ થાય છે કે આ જે છે કેવું છે? સતત છે. પછી બી, મ્યુ અને સિગ્મા તેના પ્રાંચાલો છે. એટલે આપણને એમ પૂછે કે યાદાચ્છિક ચલના પ્રાંચાલો જણાવો, તો યાદાચ્છિક ચલના પ્રાંચાલો કોણ છે? મ્યુ અને સિગ્મા, જેને અનુક્રમે વિતરણનો મધ્યક અને પ્રમાણિત વિચલન દ્વારા દર્શાવાય છે. ઓકે, પછી ત્રીજો પોઈન્ટ, આ વિતરણ મ્યુને સાપેક્ષ સમિતિ છે, જેને તેની વિષમતા કેટલી છે? બેટા 0 છે, એ પણ આપણને પૂછી લેશે. પછી ચોથો પોઈન્ટ, આ વિતરણ માટે મધ્યક મધ્યસ્થ અને બહુલકની કિંમત કેવી હોય છે? સમાન હોય છે. એક માર્ક માટે સૌથી કામની વસ્તુ કે પ્રામાણ્ય વિતરણના મધ્યક મધ્યસ્થ અને બહુલકની કિંમત કેવી હોય? સમાન હોય છે. તેથી સંકેતમાં મ્યુ એટલે મધ્યક, એમ એટલે મધ્યસ્થ અને એમ 0 એટલે બહુલક, જે આપણે 11માં શીખી ગયા હતા, બંનેની કિંમતો કેવી હશે? સરખી હશે. પછી આ વિતરણના ચતુર્થકો મધ્યસ્થની સમાન અંતરે છે. આ પણ પોઈન્ટ ખાસ કામનો છે. એટલે કે Q3 - M ઇક્વલ ટુ M - Q1. એટલે કે આનું સૂત્ર આમ બનાવી શકે, એમ બરાબર Q3 + Q1 છેદમાં 2, જે તમે 11માં ધોરણમાં આવતું. હવે આપણે જે આકૃતિ બનાવીએ છીએ આ ચેપ્ટરમાં દાખલાની, આ વિતરણનો સંભાવના વક્ર સંપૂર્ણ કેવો હોય છે? ઘંટાકાર આકારનો હોય, જેવું ઘંટ હોય ને એ પ્રકારનો હોય છે. આપણે તો તમારા માટે ખૂબ જ કામનો છે. પ્રામાણ્ય વક્રના બંને છેડા લંબાવતા તે અક્ષ એક્સ અક્ષની નજીક જાય છે, પરંતુ એક્સ અક્ષને સ્પર્શતો નથી. તો તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો કે આ બાજુ આપણી પાસે જો તો અહીંયા તમને રેખાને ટચ કરતો નથી એટલે સ્પર્શતો નથી, એવું તમને સમજાવવા માંગે છે. પછી આ વિતરણના અંતિમ ચતુર્થકોની અંદાજિત કિંમતો નીચેના સૂત્ર મેળવાય છે. આ તમારા માટે ખૂબ જ મહત્વનું છે. 8મો પોઈન્ટ, આ વિતરણના અંતિમ ચતુર્થકોની અંદાજિત કિંમતો નીચેના સૂત્રથી મેળવી શકાય છે. Q1, તો Q1નું સૂત્ર શું આવશે? મ્યુ એટલે મધ્ય -0.65, સિગ્મા 0.75 સિગ્મા. પછી Q3નું સૂત્ર શું આવશે? પ્લસ મ્યુ પ્લસ 0.675 સિગ્મા. પછી તો તમારી પાસે જો 9મો અને 10માની સામે મેં એમસીક્યુનો ક્રમ આપણે ટેક્સ્ટ બુકમાં 10મો એમસીક્યુ છે, આ 9મો એમસીક્યુ છે. આ વિતરણનું ચતુર્થક વિચલનની કિંમત કેટલી થશે? 2/3 સિગ્મા લગભગ જેટલી થશે. આપણને એમ પૂછ્યું હશે ચતુર્થક વિચલનની કિંમત લગભગ કેટલી છે? 2/3 સિગ્મા છે. ઓકે, 10મું, આ વિતરણનું સરેરાશ વિચલન 4/5
સિગ્મા છે, જે તમને એમસીક્યુ 9માં ક્રમમાં પૂછેલું છે. પછી જુઓ, પ્રામાણ્ય વક્ર માટે મહત્વના ક્ષેત્રફળના આ પ્રમાણે છે. આ ખાસ ધ્યાન આપજો, આ પણ એમસીક્યુમાં છે. પ્રામાણ્ય વક્ર હેઠળનું કુલ ક્ષેત્રફળ કેટલું આવે? એક. કે આ જે છે ને, તો તમારી પાસે આખો જે ભાગ છે ને, એનું કુલ ક્ષેત્રફળ કેટલું આવશે? એક થાય છે. ઓકે, પછી એક્સ ઇક્વલ ટુ મ્યુ, આગળની શિરોલંબ રેખા બંને તરફના ક્ષેત્રફળોની કિંમત કેટલી હોય? 0.5. એટલે આ બાજુ પણ 0.5, આ બાજુ પણ કેવી હશે? 0.5 હોય છે. ઓકે, પછી આપણી પાસે આગળનો ભાગ જોઈએ. આપણી પાસે બીજો પોઈન્ટ, વક્રની શિરોલંબ રેખા મ્યુ માઇનસ સિગ્મા અને મ્યુ પ્લસ સિગ્મા વચ્ચે આવેલ પ્રદેશનું ક્ષેત્રફળ 0.6826 છે, જે એમસીક્યુ 8માં આપેલ છે કે વક્ર શિરોલંબ રેખા મ્યુ માઇનસ સિગ્મા અને મ્યુ પ્લસ સિગ્મા વચ્ચે આવેલા પ્રદેશનું ક્ષેત્રફળ કેટલું થશે? 0.6826 છે. એટલે કે વક્રના મ્યુ પ્લસ માઇનસ સિગ્મા વચ્ચે આવતા પ્રદેશનું ક્ષેત્રફળ કેટલું થશે? 0.6826 એમ કહી શકાય છે. પછી આ જે પોઈન્ટો છે એ પણ તમારા માટે ખૂબ જ કામના છે, ત્રણ એક એક માર્ક માટે. વક્રની શિરોલંબ રેખાઓ મ્યુ માઇનસ ટુ સિગ્મા અને મ્યુ પ્લસ ટુ સિગ્મા વચ્ચે આવેલ પ્રદેશનું ક્ષેત્રફળ 0.9545 છે, 9545 છે. પછી એવી રીતના વક્રની શિરોલંબ રેખાઓ મ્યુ માઇનસ થ્રી સિગ્મા અને મ્યુ પ્લસ થ્રી સિગ્મા વચ્ચે આવેલા પ્રદેશનું ક્ષેત્રફળ 0.9973 છે. એવી રીતના આગળ જોઈએ, વક્રની શિરોલંબ રેખાઓ મ્યુ માઇનસ 0.96 સિગ્મા અને મ્યુ પ્લસ 0.96 સિગ્મા વચ્ચેનું પ્રદેશ કેટલું છે? 0.95 છે. આ તમને થોડુંક પાકું કરવું પડશે, પણ થોડુંક પાકું કરશો તો તમને ફાયદો કેટલો થશે, પ્રશ્નો જવાબમાં ખાસ આવડી જશે. તો એવી રીતના આગળ, વક્રની શિરોલંબ રેખાઓ મ્યુ માઇનસ 2.575 સિગ્મા, મ્યુ પ્લસ 575 સિગ્મા વચ્ચે આવેલ પ્રદેશનું ક્ષેત્રફળ કેટલું છે? 0.99 છે, જે તમને એમસીક્યુ 7માં આપેલું છે. તો આ જે ગુણધર્મો હતા એ કોના હતા? પ્રામાણ્ય વિતરણના ગુણધર્મ. હવે પાછળની સાઈડમાં જે તમને ગુણધર્મો આપેલા છે, પાછળની સાઈડમાં પ્રમાણિત પ્રામાણ્ય વિતરણના ગુણધર્મ, એ પણ તમારી પાસે સેમ ટુ સેમ છે, જુદા કંઈ છે નહીં. એટલે તમને ફટાફટ યાદ આવી જશે જે આગળ જે શીખ્યા છે એ. આ વિતરણ સતત યાદાચિક ચલ માટેનું એક વિતરણ છે. ઓકે, આ વિતરણનો મધ્યક 0 છે અને પ્રમાણિત ચલ કેટલું છે? 1 છે, વિચલન. આ વિતરણ ઝેડ બરાબર 0 છે, જે સાપેક્ષ સમિત છે, અને તેનું વિષમતા કેટલું છે? 0 છે, જે અગાઉ શીખી ગયા. આ વિતરણનો સંભાવના વક્ર સંપૂર્ણ ઘંટાકાર છે અને તેના છેડા એક્સ અક્ષને સ્પર્શતા નથી, એ પણ સાચું છે. પછી આગળ, આ વિતરણનો પ્રથમ ચતુર્થકની અંદાજિત કિંમત -0.675 અને ત્રીજા ચતુર્થકની કિંમત 0.675, જે અગાઉ તમે શીખી ગયા છે એ આગળના પેજ પર. આ વિતરણ માટે ચતુર્થક વિચલનની અંદાજિત કિંમત 2/3 છે, એ પણ શીખી ગયા છે. આ વિતરણ માટે સરેરાશ વિચલનની અંદાજિત કિંમત 4/5, એ પણ તમે અગાઉ શીખી ગયા હશો. પછી આપણે 8મો પોઈન્ટ જે છે ને, ક્ષેત્રફળના આધારે જે અત્યારે જોયો હતો એ. તો પ્રમાણિત પ્રામાણ્ય વક્ર હેઠળનું કુલ ક્ષેત્રફળ કેટલું થાય છે? 1 થાય છે. 0 બરાબર સેન્ટરમાં કેટલું હશે? ઝેડ બરાબર 0. શિરોલંબ રેખાથી બંને બાજુનું ક્ષેત્રફળ કેટલું હશે? 0.5, એ પણ સાચું છે. રેખામાં વક્રની શિરોલંબ રેખા ઝેડ બરાબર -1 અને ઝેડ બરાબર +1 વચ્ચે આવેલા પ્રદેશનું ક્ષેત્રફળ કેટલું થશે? 0.6826. એટલે કે વક્રના શિરોલંબ રેખાઓ ઝેડ +-1ની વચ્ચે આવેલો ક્ષેત્રફળનું કુલ ક્ષેત્રફળ કેટલું થશે? 0.6826. આ એક યાદ રાખવા જેવું છે. વક્રના શિરોલંબ રેખાઓ ઝેડ બરાબર -2 અને ઝેડ બરાબર +2 આવેલું ક્ષેત્રફળ 0.9545, જે તમને અગાઉ કામમાં લાગશે ક્વેશ્ચનમાં. એવી રીતના આપણે જોઈએ, વક્રના શિરોલંબ રેખાઓ ઝેડ બરાબર -3 અથવા ઝેડ બરાબર +3 આપે તો ક્ષેત્રફળ કેટલું થાય? 0.9973 થાય. એવી રીતના તમે 5મો પોઈન્ટ જુઓ, વક્રના શિરોલંબ રેખાઓ ઝેડ બરાબર -1.96 અને +1.96 હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું થશે? 0.95 થશે,
અને છેલ્લો પોઈન્ટ તમારે યાદ રાખવાનો છે, વક્રના શિરોલંબ રેખાઓ ઝેડ બરાબર -2.575 અને +2.575 હોય તો એનું ક્ષેત્રફળ કેટલું થશે? 0.99 થશે. એટલે થિયરી તમારે અહીંયા સુધીની છે, એટલે કે પેજ નંબર 110 સુધીની થિયરી છે. હવે 1 થી 5 એક્ઝામ્પલ શીખશું એટલે આ યુનિટના બધા દાખલા આવી જાય. આપણા કોર્સની અંદર 1 થી 5 એક્ઝામ્પલ આપેલા છે. થેન્ક યુ.